તમે જુઓ બહુ બહુ મંગલ માર્ગ છે અધ્યાત્મનો બસ થોડેક થોડોક ઠેકડો મારવાનો છે રાગમાંથી અનુરાગમાં કોઈ કુશળ બેટ્સમેન હોય ને સચિન જેવો અને કોઈ વાઇડો બોલર હોય એ મળો બાઉન્સ દડો મારે એ બાઉન્સ દડાને ખેલવો એ કુશળ જ ખેલી શકે એવો જોરથી આવતો હોય અને સેજ આમ બેટ અડાડી દે ને તો બાઉન્ડરી બારો નીકળી જાય ન આવડે તો માથું તોડી નાખે એમ આ બધી કામનાઓના જે વેગ છે રાગના વેગ છે એને કુશળ બેટ્સમેનની જેમ એ જ વેગને બાઉન્ડ્રી બહાર ફેંકવાના છે અનુરાગમાં ફેરવી નાખવાના છે પણ એવી કળા તો કોક કોચ તો જોઈએ ને એમને થોડું થાય સચિનજીને તૈયાર કરનારો કોઈ કોચ તો હશે ને સચિનને વંદન કરીએ એના કરતાં એને શીખવાડનારા કોચને વંદન કરીએ આપણા રાગ ને અનુરાગમાં ફેરવી દેનાર મહાપુરુષોને વંદન કરીએ એ કળા શીખવે છે વર્ષો પૂજ્ય બહુ સરસ વાત કે કામ ક્રોધ લોભ આપણા ગુલામ નથી કે આપણે કહીએ ત્યારે જાય ચૈતન્ય મહાપ્રભુજી નું એમણે દ્રષ્ટાંત દીધું ચૈતન્યજી એમ કીધું કે કાં તો મારી હૃદયના જે દોષ છે એને સમાપ્ત કરી દે હે કૃષ્ણ કા એને સમાપ્ત કર અને કા મારી આરે પરિણી જા પણ અમને દુઃખી ન કરે કા મારી સાથે પરણી જા અને કા એને સમાપ્ત કરી દે દુખી ના કરે એક સરસ દ્રષ્ટાંત દીધું ધર્મશાળા હોય સરાય હોય એ ફૂલ પછી બોર્ડ મૂકે કે હવે આ ફૂલ છે પછી અધરાય તે કોઈ આવે ને તો એને એવો બોર્ડ વાંચે કે હવે સરાય ધર્મશાળા ફૂલ છે એટલે એની મેળે જ બિસ્તરા લઈને ચાલતા થઈ જાય એ જ રીતે આપણા હૃદયની સરાઈ હરિના પ્રેમ થી ખીચો ખીચ ભરાઈ જાય તો કામ ક્રોધ આવે ને તોય બિસ્તરા લઈને વેતા પડી જાય એ ટકે નહીં ત્યાં ઊભા ના રહી શકે સહેજે નીકળી જાય अनुराग રાગને અનુરાગમાં લટકાને લટકાળામાં લઈ જવાની જરૂર છે